સૌથી પહેલા વાત કરીએ 30મી સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાત આવે તેવી સંભાવનાઓ છે 30મી સપ્ટેમ્બરે આલ્ફ્રેડ સ્કૂલ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે આ ઉપરાંત આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું તેઓ ઉદ્ઘાટન પણ કરશે ઉદ્ઘાટનમાં પીએમના કાર્યક્રમને ખાસ તેઓ આવી રહ્યા છે અને આખરી ઓપ તેમને અપાઈ રહ્યો છે કારણ કે પ્રધાનમંત્રી આવવાના છે જેના કારણે આખરી ઓપ આ કાર્યક્રમને અપાઈ રહ્યો છે એક બે દિવસમાં સત્તાવાર રીતે આ વિષય પર જાહેરાત કરવામાં આવશે અને ખાસ કરીને તેઓ સવારે આવશે અને સાંજે નીકળી જશે તો પ્રધાનમંત્રી મોદી આવવાના છે જેના કારણે 30મી સપ્ટેમ્બરે તેમની ગુજરાત આવવાની સંભાવના છે જેના કારણે આલ્ફ્રેડ સ્કૂલમાં તેમના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે આ ઉપરાંત આણંદમાં ચોકલેટની ફેક્ટરીનું ઉદ્ઘાટન પણ તેમના દ્વારા કરવામાં આવશે આ વિષય પર વાતચીત કરવા માટે ચેનલ હેડ દીપક રાજાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે જી દીપકજી અત્યારે જે પ્રધાનમંત્રી મોદી 30મી સપ્ટેમ્બરે આવવાના છે અને અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે શું વિગત નુપુર હું જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફરીથી ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો છે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ સૂત્રોની વાત સાચી માનીએ તો 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે વડાપ્રધાન ગુજરાત આવશે તો બે મોટા કાર્યક્રમમાં આપશે હાજરી રાજકોટમાં ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા એ આલ્ફ્રેડ સ્કૂલને ગાંધી અનુમતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે 30મી સપ્ટેમ્બરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે અગાઉ રાજકોટ મહાનગરપાલિકાએ વડાપ્રધાનને 2 ઓક્ટોબરના રોજ આવવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જયંતિની જે ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે પ્રોગ્રામ 3 દિવસ વહેલો ગોઠવાયો છે એટલે કે વડાપ્રધાન 30મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે સૌપ્રથમ તેઓ રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે ગાંધી અનુમતિ કેન્દ્રમાં તબદીલ થઈ છે એ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ આણંદ જશે આણંદમાં વડાપ્રધાન ચોકલેટ ફેક્ટરીનું ઉદઘાટન કરશે કપૂર જે દીપકજી અને આજે બે કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે આલ્ફ્રેડ સ્કૂલમાં પણ હાજરી આપશે અને ચોકલેટ ફેક્ટરીનું આણંદમાં ઉદઘાટન કરશે તો તેના માટે કોઈ તૈયારીઓ જે પ્રી પ્લાનિંગ કહેવાય એ કરવામાં આવ્યું છે પૂરા છેલ્લા 2 દિવસમાં આ ગતિવિધિ એકાએક સ્ટાર્ટ થઈ છે હું આપને એ પણ જણાવી દઉં કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે દર મહિને વડાપ્રધાન ગુજરાત આવશે અગાઉથી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે એ મુજબ 31મી ઓક્ટોબરે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે એના અનાવરણમાં પણ વડાપ્રધાન આવવાના છે ત્યારબાદ નવેમ્બરમાં જે ડીજી કોન્ફરન્સ થવાની છે એમાં પણ પીએમ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ બે પ્રોગ્રામ તો ઓલમોસ્ટ પાઇપલાઇનમાં છે એ પહેલા 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન ફરી ગુજરાત આવી રહ્યા છે 2 દિવસમાં જ આ ગતિવિધિ શરૂ થઈ છે આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભાજપના સૂત્રો અને સુરક્ષા એજન્સી પણ આ કાર્યક્રમ મોટા ભાગે કન્ફર્મ છે એવું માની રહી છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને 1-2 દિવસમાં જ વડાપ્રધાનના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નુપુર જી આભાર દીપકજી સમગ્ર માહિતી બદલ તો હાલ તો સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ 1-2 દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે 30મી સપ્ટેમ્બરે આલ્ફ્રેડ સ્કૂલમાં વડાપ્રધાન હાજરી આપશે આ ઉપરાંત આણંદમાં પણ ચોકલેટ ફેક્ટરીનું ઉદઘાટન કરશે